છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક પરમાણીય કક્ષકોનું સમિશ્રણ અને આ સમિશ્રણના પ્રકારો અને સહસંયોજક બંધનો સ્વભાવ આ વસ્તુ આપણે સમજવાની છેલ્લા પીરિયડ ની અંદર આપણે ભણ્યા હતા સંયોજકતા બંધન વાત હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ આપ્યું હતું ત્યારબાદનો આ એક ટોપિક આપેલો છે એના ઉપર તમને પેરેગ્રાફ આપેલા છે અને ખાલી રીડ કરવાના છે એમાં કંઈ બીજું છે નહીં પહેલું અહીંયા જોઈએ પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ હવે પરમાણીય કક્ષકો કઈ તો બીજા ચેપ્ટર ની અંદર આપણે ભણ્યા એસ કક્ષક પી કક્ષક એસ કક્ષક કેવી હોય છે ગોળાકાર હોય છે પી કક્ષક કેવી હોય છે ડંબેલ આકારની હોય છે આને આપણે પરમાણીય કક્ષકો કહીએ છીએ અને આ પરમાણીય કક્ષકોનું આપણે સમિશ્રણ કરવાનું છે અને આ પરમાણીય કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે બંધની રચના થતી હોય છે કઈ રીતે બંધ બને તો જુઓ આઈએસ કક્ષક આમાં કોઈ ઇલેક્ટ્રોન હશે પી કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન હશે અને આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈને શું બનશે સહસંયોજક બંધ બનશે તો કઈ રીતે બંધ બને છે કઈ રીતે સમિશ્રણ થાય છે સોજક બંધની અંદર તો પહેલો જ પોઈન્ટ અહીંયા લખી શકાય કે પરમાણીય કક્ષકોનું સમિશ્રણ થઈને રાસાયણિક બંધની રચના થતી હોય છે સમિશ્રણ થઈને જે બંધ બને ત્યારે સ મિશ્રણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે પહેલો પોઈન્ટ અહીંયા લખીએ પરમાણિય કક્ષક નું સમિશ્રણ થઈને બંધ બને છે પોઈન્ટ નંબર બે પરમાણ્ય પક્ષકોનું સમમિશ્રણ ત્રણ પ્રકારનું હોય શકે તો કયા ત્રણ પ્રકાર તો ધન સમમિશ્રણ ઋણ સમમિશ્રણ અને શૂન્ય સમમિશ્રણ ત્રણ પ્રકાર લખીએ પેલું ધન સ મિશ્રણ ઋણ સમિશ્રણ અને ત્રીજું શૂન્ય સમિશ્રણ આ ત્રણ સમિશ્રણના પ્રકારો પડે છે હવે કયું સમિશ્રણ ક્યારે થાય એ કોના ઉપર આધાર રાખે છે તો એ પરમાણીય કક્ષકોની અંદર જે

परमाण्य पक्षकोनी संज्ञा अने तेने दिक्विन्यास એટલે ઓરિએન્ટેશન ગોઠવણી दिक्विन्यास એટલે ગોઠવણીની दिक्विन्यासની દિશા પર આધાર રાખે છે આધાર રાખે છે હવે પહેલું આપણે અહીંયા જોઈએ છે ધન સમિશ્રણ ક્યારે થશે તો હું અહીંયા આવી રીતે પહેલું અહીંયા આપું છું ધન અહીંયા એક આંતર કેન્દ્રીય અક્ષ આવશે આંતર કેન્દ્રીય અક્ષની ઉપર પરમાણીય કક્ષકોને આપણે ગોઠવવાની છે તો આપણે દરેકે દરેક રચનામાં આંતર કેન્દ્રીય અક્ષ તરીકે ઝેડ સ્વીકારીશું આપણી પાસે ત્રણ અક્ષ હોય છે અને એમાં આંતર કેન્દ્રીય અક્ષ હું લખી આપું છું તમને કેન્દ્રીય અક્ષ બરાબર આપણે શું લેવાનું છે ઝેડ તો ધન સંિશ્રણ ક્યારે બને છે તો પહેલો પોઈન્ટ જ્યારે પરમાણીય કક્ષકોની સંજ્ઞા સમાન હોય અને એનું ઓરિયેન્ટેશન એટલે કે એની વિન્યાસ પણ સરખા હોય ગોઠવણી સરખી હોય ત્યારે ધન સમિશ્રણ બને તો લખી શકાય ધન સમિશ્રણ પરમાણીય કક્ષકોની જે તરંગ વિધેય છે તે તરંગ સમાન હોવી જોઈએ આ ઉપરાંત દીક વિન્યાસ પણ સમાન હોવો જોઈએ હવે આપણે જેટલા ધન સમિશ્રણના એક્ઝામ્પલો છે પોસિબિલિટી છે એને આપણે સમજીએ પહેલું અહીંયા આપણે શું કર્યું છે આ z અક્ષ રાખી છે આ z અક્ષને આપણે શું કહીશું આંતર કેન્દ્રીય અક્ષ હવે આના ઉપર હું એક p કક્ષક ગોઠવું છું આવી રીતે આ ડંબેલ આકારની p કક્ષક

એટલે તરંગ વિદાય સંજ્ઞા સમાન મળી પોઝિટિવ પોઝિટિવ તો અહીંયા જે સમિશ્રણ થશે કક્ષકોનું આ કક્ષકોનું સમિશ્રણ કેવું થઈ જશે ધન અહીં લખી શકાય ધન સમિશ્રણ આ પહેલું બતાવ્યું હવે આપણે બીજી એક વાત કરીએ ફરીથી અહીંયા ઝેડ હવે હું અહીંયા લઈ લઉં છું બરાબર તો જુઓ આ આ એક ભાગ ધન અરુણ આ આ બીજી કક્ષક પણ ધન અને અરુણ બંને પોઝિટિવ પોઝિટિવ આપી એક્સ આપી એક્સ બંનેનું ઓરિએન્ટેશન બંનેની દિશા સમાન છે તો અહીંયા જે આ સમિશ્રણ થશે આ સમિશ્રણને આપણે શું કહીશું આ ઝેડ છે ઝેડ જો તમે પીએક્સ બંને ભેગી કરી તો આવી જ રીતે તમે પી પણ ભેગી કરી શકો પી ને શું કરવાનું ક્રોસ કરવાનું જો આવી રીતે હોય એક્સ વાય અને આ ઝેડ આવી રીતે હોય એટલે પી ઝેડ આવી રીતે ક્રોસમાં કરો આ આપણે કરવાનું છે પી વાય અને આવી રીતે ઊભી હોય અને પી એક્સ કહીશું તો હવે આપણે કયું કરવાનું છે પી વાય પ્રમાણે ગોઠવણી કરવાની તો સીજ આમ ક્રોસમાં કરવાનું આવી રીતે પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા બંને સમાન સંજ્ઞા ધરાવે છે તરંગ વિદાય એટલે કે આ કક્ષકનો વિસ્તાર તો અહીંયા પણ આ ધન સમિશ્રણ થશે આ ઉપરાંત હવે તમે આ બંને પીઝેડ પીઝેડ પણ ઓવરલેપ કરી શકો એટલે કે સમિશ્રણ કરી શકો જો આ ધન ધન સમાન અથવા તમે બંને ઋણ પણ ભેગા કરી શકો પણ સમાન આવવું જોઈએ તો આ થઈ ગયું પી આ પણ થઈ ગયું પી ઝેડ તો આ એક રચના નથી આ બધી શક્યતાઓ ધન સમિશ્રણની છે અહીંયા પરમાણીય કક્ષકોનું કયા પ્રકારનું સમિશ્રણ જોવા મળે છે ધન સમિશ્રણ જોવા મળે છે હવે જો ઋણની અંદર શું હોય છે તો બીજો ભાગ આપણે લખી દઈએ સંજ્ઞા જુદી જુદી હોય છે બસ આ પેલી એની વ્યાખ્યા આપી શકાય ઋણ સ પરમાણીય પક્ષકોની તરંગ વિધય ની સંજ્ઞા અલગ અલગ હોય છે દીક વિન્યાસ દીકવિન્યાસ તો સમાન જ હોય છે અલગ અલગ હોય છે હવે જો એના ઉદાહરણો આજ પ્રમાણે આવશે પણ સંજ્ઞા બદલી દેવાની પહેલું તમને આપું છું શક્યતા આ ઝેડ આંતર કેન્દ્રીય અક્ષ આજ રીતની મેં ગોઠવણી કરી પીઝેડ અને અને આપી દીધું અહીંયા આપ્યું મેં એસ પણ હવે અહીંયા માઇનસ અને આ પ્લસ અને આ પ્લસ નું પ્લસ એટલે માઇનસ પ્લસ અલગ અલગ સંજ્ઞા થઈ તો અહીંયા જે આ સમિશ્રણ થાય છે આ સમિશ્રણને આપણે શું કહીશું ઋણ સમિશ્રણ ચલો બીજું હવે તમારે શું થશે આ જ પ્રકારની રચના બીજી તમારે જાતે દોરવાની ટેક્સ બુકમાં આપેલી છે આ જ પ્રકારની રચના એવું લાગે તો બીજું જો અહીંયા દોરી છું પ્રકારની રચના આવી રીતે પી એક્સ અને આ પીએક્સ આ પ્લસ છે તો આ માઇનસ આ માઇનસ અને આ પ્લસ તો અહીંયા જે આ સમિશ્રણ થશે આ સમિશ્રણ આપણે શું કહીશું ઋણ મિશ્રણ ત્રીજી રચના હવે તમારે જાતે બનાવવાની થશે આ જ પ્રમાણેની રચના પણ હવે અહીંયા શું થશે આ પ્લસ હશે તો આ માઈનસ હશે બરોબર અને અહીંયા હું ઉલટાવ થઈ જાય એને અને છેલ્લી શક્યતા પણ આવી રીતે દર્શાવી શકું અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ તો બે રચનાઓ જાતે દોરવાની થશે એટલું લખી નાખો પેલા પછી આપણે ઋણ સમિશ્ર સોરી શૂન્ય સમિશ્રણ કોને કહેવાય એ સમજવાનું થશે ત્રીજો પ્રકાર લઈએ ત્રીજો પ્રકાર શૂન્ય સમિશ્રણ તો શૂન્ય સમિશ્રણની અંદર આ ઝેડ આંતર કેન્દ્રીય અક્ષ આ એક મેં લઈ લીધી આવી રીતે પ્લસ અને હવે અહીંયા શું થાય છે આવી રીતે થાય છે બરોબર આખું એનું ઓરિએન્ટેશન બદલાય જાય આસ કક્ષક તો અહીંયા કોઈ સમિશ્રણ જોવા મળતું નથી આ ઊભી કક્ષક છે અહિયાં કેવું હતું આ લોબ અને આ એસ કક્ષક વચ્ચે સમિશ્રણ થતું હતું હવે અહીંયા કોઈ આ કક્ષકો ભેગી થતી જ નથી મિશ્ર થતી જ નથી આ એક કેવી છે આંતર છે એટલે અહીંયા કોઈ સમિશ્રણ થશે જ નહીં એટલે અહીંયા સમિશ્રણ થતું નથી એટલા માટે અહીંયા શું કીધું છે શૂન્ય સમિશ્રણ ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ જેની અંદર હું એક આ લઈ લઉં છું પી વાય અને પી વાય અને એક પીએક્સ લઈ લઉં છું આ આ અને શું છે તમારી પાસે કરી આ બંને વચ્ચે કોઈ જ પ્રકારનું સમિશ્રણ થાય નહીં કેમ કારણ કે આ બંનેની ગોઠવણી અલગ અલગ છે આ એક ઊભી છે અને આ એક સેજ ત્રાસી છે એટલે આમના વચ્ચે કોઈ અહીંયા સમિશ્રણ થશે નહીં અને સમિશ્રણ ન થાય એટલા માટે આ પ્રકારની રચનાને આપણે શું કહીશું શૂન્ય તો બસ આ થયું શૂન્ય લખી બધું પછી આપણે એના પાછળનું પેજ તમને આપેલું છે જો તમારે ચોપડીની અંદર પેજ નંબર એકસો પંદર આ પેરેગ્રાફ અને આ મેઇન છે આ ખાલી વાંચી લેવાનું છે આ બધી વસ્તુ આપણે આગળ સંકરણ પછી સમજવાનું થશે આ બધું સંકરણ પછી આ બધું વાંચો એટલે ઈઝીલી ખ્યાલ આવી જશે હવે જે પાછળનો ટોપિક આપેલો છે આપણને ફોર પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ફોર સમિશ્રણના પ્રકારો અને સહસંયોજક બંધનો સ્વભાવ એ આપણે અહીંયા સમજવાનું છે તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનિકમાં પણ થોડું ઘણું એનું કામ આવશે કારણ કે ઓર્ગેનિકમાં સિગ્મા અને પાઈ બંધ જ્યારે તોડવાના થાય ત્યારે પહેલા કયો બંધ તૂટે એ આપણે અહીંયા ખ્યાલ આવશે હવે શું કરવા જઈ રહ્યા છીએ સમિશ્રણના પ્રકારો જઈ રહ્યા અને સમિશ્રણના બે પ્રકારોથી બે પ્રકારના સહસંયોજક બંધ આપણે જોઈશું એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ તો અહીંયા પહેલા જ આપણે વાત આપી દઈએ છીએ સીગમા બંધ સિગ્મા બંધને આવી રીતે દર્શાવવામાં આવે છ હોય ને એનું પાખ્યું તમારે સેજ આમ કરી દેવાનું આ બંધને શું કહીશું સિગમા બંધમાં બંધ ક્યારે બને જ્યારે પરમાણીય કક્ષકો શીર્ષથી શીર્ષ પ્રકારનું જોડાણ કરે છેડા પરથી જોડાય છે ત્યારે આપણને સિગ્મા બંધ બને છે લખીએ પેલા તો વ્યાખ્યા જયારે પરમાણીય કક્ષકો થતું હોય અથવા છેડા પરથી થતું હોય બરોબર ત્યારે ત્યારે સિગ્મા બંધ બને છે નંબર સિગ્મા બંધમાં વધારે માત્રામાં થતું હોવાથી તે બંધ કેવો હોય છે મજબૂત અથવા પ્રબળ હોય છે ચલો આપણે હવે સિગ્મા બંધ કઈ રીતે બને છે એ જોઈએ પહેલું આપણે લઈએ છીએ થશે એક એસ પરવાણીય કક્ષક અન્ય એસ પરવાણીય કક્ષક સાથે સમિશ્રણ પામીને એસ એસ સમિશ્રણ આપે છે તો વ્યાખ્યા અહીંયા લખી શકાય के जारे बे अर्धपूर्ण एस पक्षकों एक बीजा साथे सम मिश्रण पामे त्यारे तेने एस एस सम मिश्रण कहे छे અને સિગ્મા બંધની રચના થાય આ બધાની અંદર સિગ્મા બંધ બનશે તમારે આકૃતિ આપવી હોય તો જુઓ આવી રીતે આંતર કેન્દ્રિય અક્ષ આંતર કેન્દ્રિય અક્ષ ની અંદર આવી રીતે તમે દર્શાવો આ એક એસ કક્ષક પ્લસ આ બીજી એસ કક્ષક બંને એસ કક્ષક અહીંયા આવી રીતે સમિશ્રણ પામી ગઈ આ જે અહીંયા બંધ બનશે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ બંધને આપણે શું કહીશું બંધ કરીશું અને આ પ્રકારના સિશ્રમિશ્રણ બીજો પ્રકાર લઈ લઈએ એસ સમિશ્રણ તો જો આની અંદર શું થતું હશે એક એસ કક્ષક આવે અને બીજી પી કક્ષક આવે તો બંને ભેગી થાય તો તમારે વ્યાખ્યા ચોપડીમાંથી લખવાની છે હું બોલું છું વ્યાખ્યા કે એક કક્ષક કક્ષક અને અન્ય એકબીજા સાથે સમિશ્રિત થઈને જો દરેકમાં હું અર્ધપૂર્ણ બોલું છું એટલે એક એક ઇલેક્ટ્રોન જ આવે એક પ્રમાણિય કક્ષકમાં આપણે જાણીએ છીએ બે ઇલેક્ટ્રોન સમય એટલે અર્ધપૂર્ણ અર્થ શું થાય એક જ ઇલેક્ટ્રોન હશે એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આમાં એક ઇલેક્ટ્રોન બંને વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય એટલે બે ઇલેક્ટ્રોન અને જે બંધ બન્યો 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 સિગ્મા એવી જ રીતે આમાં થતું હશે કક્ષક અને અહીંયા આપણા પી કક્ષક અને તમારે ઓરિયન્ટેશન સાથે લખવું તો આ પીઝેડ કક્ષક છે બરોબર આ બંને વચ્ચે સમિશ્રણ થાય એટલે આવી રીતનું રચના થશે અહીંયા જે આ બંધ બન્યો આ બંધને આપણે શું કહીશું સિગ્મા બંધ કહીશું તો આ શું કીધું આપણે ત્યારબાદ ત્રીજો પ્રકાર આવશે અને કક્ષકો વચ્ચે થતું સમિશ્રણ પી પી સમિશ્રણ એટલે બંને પી કક્ષકો હોય ત્યારે થતું સમિશ્રણ તો બધામાં આપણે શીર્ષથી થી શીર્ષ થાય છે આ શીર્ષ કહેવાય એકબીજાના શીર્ષ થી શીર્ષ અથવા છેડા પરથી થતું તો આ આ એક પી પી કક્ષક હવે બંનેને ભેગી કરો સમિશ્રણ કરો એટલે આવી રીતની રચના થશે આ એક પી કક્ષક આ બીજી પી કક્ષક સાથે અહીંયા સમિશ્રિત થઈ અને આ જે બંધ બન્યો તેને આપણે શું કહીશું

તો લખી નાખજો આને ટેક્સ્ટબુક માંથી ધ્યાનથી ત્રણ પ્રકાર છે આપણી પાસે બીજું હવે આવે છે સિગ્મા પછી આવે બીજું પાઈ બંધ પાય ની સંજ્ઞા જે મેથ્સમાં આવે એ રીતે જ આપણે અહીંયા દર્શાવીશું બંધ હું તમને અત્યારથી કહી દેવું કેવો બંધ હોય છે નિર્બળ હોય છે સિગ્મા કેવો કીધો પ્રબળ કારણ કે વધારે થાય છે સ્ટ્રોંગલી થાય છે બંધ થાય ત્યારે સમિશ્રણ એ બાજુ થતું હોય છે એકબીજાને સમાંતર થતું હોય છે કંઈક આવી રીતે જુઓ તમારી પાસે આ અંતર કેન્દ્રીય અક્ષ ઝેડ છે આ એક મેં અહીંયા લઈ લીધી પીએક્સ પ્લસ આ પણ મેં અહીંયા લઈ લીધી પીએક્સ હવે અહીંયા આ બંને કક્ષકો વચ્ચે સમિશ્રણ થયું એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો આ જે સમિશ્રણ થાય છે એને આપણે એકબીજાને સમાંતર છે આ બંને પરમાણીય કક્ષકો એકબીજાને સમાંતર સમિશ્રણ આવી રીતે કરે અને અહીંયા જે આ બંધ બને આ બંધને આપણે શું કહીએ છીએ પાઈ બંધ કહીએ છીએ અને પાઈ બંધના ઇલેક્ટ્રોન આ જે ઝેડ અક્ષ હોય છે સમતલ ને ઉપર અને નીચે વિસ્તૃત થયેલા છે અને એક રકાબી આકારના તમને જોવા મળે છે આવી રીતે આવી રીતે પાઈ ક્લાઉડ કહેવાય આના શું કહીએ છીએ રકાબી આકાર તમે આ રકાબી આકાર જોઈ શકો છો બંધના જે ઇલેક્ટ્રોન હોય છે એ રકાબી આકારના હોય છે આ રીતે અંશતઃ સંચના થાય તો બંધ વિશે લખીએ કે જ્યારે પરમાણીય કક્ષકો આંતર કેન્દ્રીય અક્ષને જો આ આંતર કેન્દ્રીય અક્ષ છે આંતર કેન્દ્રીય અક્ષને આ કક્ષકો કેવી છે લંબ તો આંતર કેન્દ્રીય અક્ષ કેવી હોય લંબ હોય અને પરમાણિય કક્ષકો એકબીજાને સમાંતર આ એકબીજાને સમાંતર સમિશ્રણ પામે સમિશ્રણ પામે ત્યારે શું થાય છે પાયબંધની રચના થાય છે ત્યારે પાયબંધ બને છે પાયબંધ કેવો હોય છે તો પાયબંધમાં અંશતઃ એટલે ઓછું ઓછું હોવાથી પાયબંધ કેવો હોય છે તો પાયબંધ નિર્બળ હોય છે ફરીથી સિગ્મા અને પાયબંધમાંથી પાયબંધ એ નિર્બળ હોય છે જે તમને નીચેના પોઈન્ટમાં અહીં આપેલું છે સિગ્મા અને બંધની પ્રબળતા વાળો પોઈન્ટ જુઓ તો મૂળભૂત રીતે ગણીએ તો બંધની પ્રબળતા એ સમિશ્રણના માત્રા પર રહેલો હોય છે જેટલું સમિશ્રણ વધારે એટલો બંધ વધારે પ્રબળ સિગ્મા બંધની અંદર જે સમિશ્રણ થાય છે એ છેડા પરથી થાય છે માટે છેડા પરનું સમિશ્રણ એ વધારે માત્રામાં થતું હોય છે માટે સિગ્મા બંધ પ્રબળ હોય છે જ્યારે એકબીજાને સમાંતર જે સંિશ્રણ થતું હોય છે તે આંશિક એટલે કે અંશત થતું હોય છે ઓછું થતું હોય છે માટે પાયબંધ કેવો હોય છે નિર્બળ હોય છે આ પેરેગ્રાફ પણ અહીંયા પૂરો થાય છે તો અહીંયા સુધી લખીને તૈયાર કરી દેવું નેક્સ્ટ લેક્ચરમાંથી સંકરણ કરીને નવો ટોપિક આપણે શરૂ કરીશું